પરિવારોને સૂકો કચરો કચરા પેટીમાં નાખવા માટે સમજાવીશ. શેરીમાં મૂકેલ કચરા પેટીમાં સૂકો કચરો સિવાય અન્ય કચરો નાખીશ નહીં. મારા ગામને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે હું સહભાગી બનીશ. ખૂબ ખૂબ આભાર બધાનો. હવે આપણે મટીરિયલ ને વસ્તુ ઘણું બધું છે. એક નવો બીજો પંચાયતો પાંચ ગામનો પંચાયત આપણે આયોજન છે. અમે ચલવાડા, મસાલી, ધોરકડા, અભિયાના અને નાયતવાડા. તો આજકાલિક ઉદઘાટન માટે એક શરૂઆત કરેલી છે. તો હવે મૂકી અને આપણા વડાપ્રધાનશ્રીએ જે સંદેશ આપ્યો છે કે પ્લાસ્ટિક ફ્રી આપણું ગામ, પ્લાસ્ટિક ફ્રી શહેર, અને એ અભિગમ, સ્વચ્છ ભારતનો અભિગમ આપણે આપણાથી જ શરૂઆત કરીએ અને આપણા ગામને સ્વચ્છ રાખીએ. એ અંતર્ગત રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ટોકન રૂપે આજે ઘરે ઘરેથી કચરો એકઠો કરી અને એનો યોગ્ય નિકાલ થાય તે માટે આપણને એક ટ્રાયસિકલ ભેટમાં આપી છે, સાથે સાથે ડસ્ટબિન પણ આપ્યા છે. મારી દરેક સરપંચીઓને વિનંતી છે કે અહીંયા ઉપસ્થિત મહિલા સરપંચીઓ આપણા ગામમાં દરેક જાતનો કચરો ભેગો થતો હોય છે અને આપણે બધા બહાર એને ફેંકી દેતા હોઈએ છીએ અને એ પછી આપણી ગાય માતા છે કે બીજે એની ઉપર ગંદકી લાગે છે અને એનું બધું રોગચાળો થાય. તો આને કેવી રીતે સારી રીતે નિકાલ કરવો અને એમાંથી જે આપણે જે કચરો ફેંકીએ છીએ, બેઝિકલી એ કચરો નથી, એ એક જાતનું એક સોનું છે, એ વેસ્ટ છે, તો એમાંથી ઘણી બધી ઉપયોગી વસ્તુઓ બની એ પણ આપણે ફેંકી દેતા, એ ફેંકવાનું નહીં. આમાંથી આ બધું આ ટ્રે બને, બીજું ડોલ ડબલા બને, ઘણી બધી વસ્તુઓ આમાંથી બને છે. એટલે આપણે આથી પ્રણ લઈએ અને બધાનું સહકાર, એકબીજાને સહકાર દઈએ, આપણે ગામને સ્વચ્છ રાખીએ અને આ બેઝિકલી જે આપણું હિડન વેલ્થ છે, આ આપણું એક સોનું છે, એને આપણે ફેંકીએ નહીં અને એને પ્રોપર એનો નિકાલ કરીએ. બીજું કંઈક હોય તો અમે, અમારી આખી ટીમ અહીંયા છે. ગમે ત્યારે કોઈપણ જાતનું તમને હેલ્પ જોઈતી હોય અથવા તો મદદ જોઈતી હોય, માહિતી જોઈતી હોય, તો અમારી રિલાયન્સની જે ફાઉન્ડેશનની ટીમ છે અને અમે સાથે મળીને આપણે આ કાર્ય કરીશું, સાથે મળીને.